નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં સેમિસ્ટર ટુનો યુનિટ થ્રી હેવ અને હેઝ વિશેની સમજ મેળવીશું મિત્રો સેમિસ્ટર વનમાં પણ તમે હેવ અને હેઝનો ઉપયોગ શીખી ગયા છો બરોબર જેનો અર્થ શું કરવામાં આવે છે ની પાસે હોવ હેવ અને હેઝનો અર્થ શું કરવામાં આવે છે ની પાસે હોવો તમારી પાસે કોઈ વસ્તુ છે અને તે દર્શાવી છે તો તમે હેવ અને હેઝનો ઉપયોગ કરી શકો છો ફોર એક્ઝામ્પલ આઈ હેવ અ પેન કે મારી પાસે પેન છે બરાબર અને કોઈ છોકરી પાસે પાસે છે તો શી હેઝ અ પેન ઓકે કે તેણીની પાસે પેન છે હેવ અને હેઝ એ શું દર્શાવી છે મિત્રો માલિકી ભાવ ઓકે જ્યારે કોઈ વસ્તુનો માલિકી ભાવ દર્શાવવો હોય ત્યારે હેવ અને હેઝનો ઉપયોગ કરવામાં આવે છે હેવ અને હેઝને સાદા વર્તમાન કાળના રૂપો પણ ગણવામાં આવે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો હેવ અને હેઝનો અરસો કરવામાં આવે છે ની પાસે હોવું જે એક માલિકી ભાવ દર્શાવે છે અને તે સાદા વર્તમાન કાળના રૂપો પણ ગણવામાં આવે છે હવે મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે હેવ અને હેઝ કોની પાસે આવે તો જ્યારે કરતાં તરીકે આઈ વી યુ અથવા ધે હોય ઓકે અથવા તો કોઈ બહુચનનું રૂપ આપેલું હોય મિત્રો ઓકે એકથી વધારે નામ આપેલા હોય ત્યારે સાનો યુઝ કરવાનું છે હેવનું ઓકે ખાસ ધ્યાન રાખજો જ્યારે કરતાં તરીકે આઈ વી યુ દે અથવા તો બહુ વચન એટલે કે એકથી વધારે નામ આપ્યા હોય ત્યારે તમારે હેવનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે કરતાં તરીકે હી શી ઇટ આપેલું હોય ઓકે એટલે કે એક વચન નામ આપેલા હોય બરાબર ત્યારે તમારે સાનો ઉપયોગ કરવાનો છે એક વચનમાં છે ઓકે તો ટીચર હેઝ ઓ ડસ્ટર ધ ફાર્મર્સ બ્લેન્ક પ્લગ્સ પ્લગ્સ નો અર્થ થાય છે હોડ ઓકે ફાર્મર્સ એક થી વધારે ખેડૂતની વાત કરવામાં છે મિત્રો તો જ્યારે બહુવચન આપેલું હોય તો આપણે સાનો યુઝ કરવાનો છે હેવ નો તો ફાર્મર્સ હેવ પ્લગ્સ વિવેક બ્લેન્ક ઓ કાર હવે મિત્રો વિવેક માટે આપણે શું યુઝ કરીએ છીએ હી ઓકે તો હી હોય ત્યારે આપણે શું મૂકવાનું છે હેઝ તો વિવેક હેઝ અ કાર વી બ્લેન્ક ટોઈઝ તો વી હેવ ટોયસ ઉમા એન્ડ નીલા બ્લેન્ક ડોલ્સ હવે મિત્રો ઉમા એન્ડ નીલા એકથી વધારે નામ આપેલા છે એટલે શું થઈ જાય બહુવચન થઈ જાય બરાબર અને જ્યારે બહુવચન વી અથવા દે હોય તો એની જોડે શું વાપરવામાં આવે છે હેવ તો ઉમા એન્ડ નીલા હેવ ટોલ્સ યુ બ્લેન્ક બલૂન્સ તો યુ જોડે શાનો ઉપયોગ કરવામાં આવે છે હેવ યુ હેવ બલૂન્સ ધ પોસ્ટમેન બ્લેન્ક પાઇસિક ઓકે મિત્રો પોસ્ટમેન અહીંયા એમ ઇ એન આપેલું છે એમ એન આપ્યું નથી ખાસ ધ્યાન રાખજો મિત્રો ઘણીવાર વાર આ ટાઈપની ખાલી એક્ઝામમાં પૂછાતી હોય છે ધ પોસ્ટ મેન હેવ બાય ઓકે જો એમ એ એન આપ્યું હોત ઓકે પોસ્ટ મેન આ રીતે આપ્યું હોત તો તમે શું મૂકત હેઝ બરાબર પણ પોસ્ટ મેન એમ ઇએન આપેલું છે તો અહીંયા આપણે હેવ મૂકીશું આઈ બ્લેન્ક અ ન્યૂ ડ્રેસ તો આઈ જોડે શું આવે છે હેવ આઈ હેવ અ ન્યૂ ડ્રેસ પૂજા બ્લેન્ક અ સ્કૂટર તો પૂજા એ છોકરી નામ છે જેની માટે આપણે શી વાપરીએ છીએ અને સી જોડે શું આવે છે હેઝ શી હેઝ અ સ્કૂટર ધ ચિલ્ડ્રન બ્લેન્ક બેટ બેટ્સ એન્ડ બોલ ઓકે ચિલ્ડ્રને શું છે મિત્રો ચાઇલ્ડનું બહુવચનનું રૂપ આપેલું છે ઓકે તો ચા ચિલ્ડ્રન હેવ બેટ્સ એન્ડ બોલ મિસ્ટર વ્યાસ બ્લેન્ક ટુ ચિલ્ડ્રન તો મિસ્ટર વ્યાસ હેઝ ટુ ચિલ્ડ્રન કે મિસ્ટર વ્યાસને બે બાળકો છે ડુ ધે બ્લેન્ક અ હોલીડે ઓકે તો દે છે તો દે જોડે શું આવે છે હેવ ડુ ધે હેવ અ હોલિડે જય એન્ડ અ જય એન્ડ અદિતિ બ્લેન્ક મેની સ્ટોરી બુક ઓકે કે જય અને અદિતિ મિત્રો બે વ્યક્તિના નામ આપેલા છે જ્યારે પણ બહુવચન આવે એકથી વધારે નામ આવે આપણે શાનો ઉપયોગ કરીશું હેવ જય એન્ડ અદિતિ હેવ મેની સ્ટોરી બુક્સ કે જય અને અદિતિ પાસે ઘણી સ્ટોરી બુક્સ છે વી બ્લેન્ક કલર પેન્સિલ ઓકે તો વી હેવ કલર પેન્સિલ તો એલિફન્ટ બ્લેન્ક ઓ લોંગ ટ્રોંક તો એલિફન્ટ માટે શું વાપરે છે મિત્રો આપણે ઈટનો યુઝ કરીએ છીએ તો ઈટ જોડે શું મૂકવામાં આવે છે હેઝ એલિફન્ટ હેઝ અ લોંગ ટ્રોંક ધે બ્લેન્ક એન્ડ ઓલ્ડ હાઉસ ઓકે ધે જોડે શું મૂકવામાં આવે છે હેવ દે હેવ એન ઓલ્ડ હાઉસ આઈ બ્લેન્ક એન આઈડિયા આઈ જોડે મિત્રો હેવ આવે છે તમને ખ્યાલ જ છે ઓકે અહીંયા આઉઝ આપેલું છે મિત્રો બહુ વચન આપેલું છે ઓકે જો એકલું આઉલ આપ્યું હોત તો આપણે શું મૂકત હેઝ અહીંયા બહુ વચન આપેલું છે એટલે હેવ મૂકીશું અમર એન્ડ આકાશ બ્લેન્ક વોન ધ મેચ મિત્રો અહીંયા બે નામ આપેલા છે બરાબર તો અમર એન્ડ આકાશ હેવ વોન ધ

કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે હેવ હેઝ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે જેમાં એચ કેવો મૂકવામાં આવે છે મિત્રો કેપિટલ મૂકવામાં આવે છે પ્રશ્નાર્થ વાક્ય તો તમને આવડતા જ હશે બનાવતા બરાબર એ જ રીતે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવીએ તો વાક્યના અંતે શું મૂકવાનું છે મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે અહીંયા એક્ઝામ્પલ જોઈએ યુ હેવ ટોઈસ હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ યુ થી પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ આઈ અથવા વી થી આપવામાં આવે છે હવે જો યુ એક વચનમાં આપેલું હોય ઓકે જો અહીંયા ટોય આપેલું હોત તો તમે શાનાથી આન્સર આપો આઈથી પણ જો અહીંયા ટોયઝ આપેલું છે ઓકે તો તમે એનો આન્સર શાનાથી આપશો વીથી બરાબર મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ યુથી પ્રશ્ન પૂછવામાં આવે તો એનો આન્સર હંમેશા આઈ અથવા વી થી આપવામાં આવે છે જો એક વચન હોય ઓકે તો આઈ અને બહુ વચન હોય તો વીનો ઉપયોગ કરવાનો છે અહીંયા મિત્રો બહુ વચન આપેલું છે ટોયઝ આપેલું છે ઓકે યુ હેવ ટોયઝ કે તમારી પાસે રમકડા છે તો એનો આપણે પ્રશ્ન આઠ વાક્ય બનાવીશું હેવ યુ ટોયઝ ઓકે અહીંયાથી હેવ આ સાઈડ જતું રહેશે અને યુ સાઈડ હવે જ્યારે હેવ યુ ની જગ્યાએ આવે તો એવો કેવો મૂકવાનો છે મિત્રો કેપિટલ અને જે અહીંયા યુ કેવો થઈ જશે યુ નો જે વાય હશે એ સ્મોલ લેટરમાં લખવાનો છે હેવ યુ ટોયઝ અને વાક્યના અંતે શું કરવાનું છે પ્રશ્નાર્થ ચિહ્ન યસ વી હેવ ઓકે અહીંયા બહુ બધા છે આપણે સમજ્યા કે યુ નો આન્સર આઈ અથવા વી થી આપવાનો છે તો યસ વી હેવ નો વી હેવ નોટ અથવા તો એનું શોર્ટ ફોર્મ પણ તમે યુઝ કરી શકો છો નો વી હેવન્ટ બરાબર સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ સીમા હેઝ અ પેન એટલે સીમા પાસે પેન છે તો હેઝ ઓકે હેઝ પહેલાં આવી જશે અને હેઝની જગ્યાએ સીમા અને સીમાની જગ્યાએ હેઝ અહીંયા હેઝનો એજ કેવો કરવાનો છે મિત્રો કેપિટલ હેઝ સીમા અ પેન વાક્યના અંતે પ્રશ્નાર્થ છે હા તો યસ હવે મિત્રો સીમાનું સર્વનામ શું કરવામાં આવે છે શી ઓકે યસ શી હેઝ નું શી હેઝ નોટ અથવા તો હેઝ નોટનું શોર્ટ ફોર્મ કરવામાં આવે છે હેઝઅન્ટ બરાબર મિત્રો શોર્ટ ફોર્મ પણ તમે યુઝ કરી શકો છો પણ એનું સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો ઓકે મિત્રો હેવન્ટ એન્ડ હેઝન્ટનો ઓકે હવે આપણે એને જ લગતી એક્સરસાઇઝ જોઈ લઈએ અહીંયા જોઈએ વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવી યસ અને નો વડે ઉત્તર આપો ફર્સ્ટ જોઈએ દે હેવ કાઇટ્સ ઓકે કે તેમની પાસે કાઇટ છે તો દે ની જગ્યાએ હેવ અને હેવની જગ્યાએ ધે ઓકે અહીંયા હેવ અહીંયા પ્લેસ લઈ લેશે અને ધે અહીંયા કાઇટ પોતાની પ્લેસ પર જ રહેશે અને વાક્યના અંતે શું કરવાનું છે પ્રશ્નાર્થ ચિહ્ન હેવ ધે કાઇટ્સ તો યસ દે હેવ નો દે હેવન્ટ યા તો હેવ નોટ બંને તમે યુઝ કરી શકો છો આઈ હેવ અ ન્યૂ શર્ટ મારી પાસે નવો શર્ટ છે તો હેવ આઈ અ ન્યૂ શર્ટ સો મારી પાસે નવો શર્ટ છે તો યસ આઈ હેવ નો આઈ હેવન્ટ બરાબર હવે મિત્રો હેવ હેઝમાં જ કે સાદા વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે ફેરવવામાં આવે છે અને તેના જવાબ યસ અને નોમાં કઈ રીતે આપવામાં આવે છે તેના વિશેની સમજ મેળવીએ કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે હેવ હેઝ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે જેમાં એચ કેવો મૂકવામાં આવે છે મિત્રો કેપિટલ મૂકવામાં આવે છે પ્રશ્નાર્થ વાક્ય તો તમને આવડતા જ હશે બનાવતા બરાબર એ જ રીતે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવીએ તો વાક્યના અંતે શું મૂકવાનું છે મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે અહીંયા એક્ઝામ્પલ જોઈએ યુ હેવ ટોઈસ હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ યુ થી પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ આઈ અથવા વી થી આપવામાં આવે છે હવે જો યુ એક વચનમાં આપેલું હોય ઓકે જો અહીંયા ટોય આપેલું હોત તો તમે શાનાથી આન્સર આપો આઈથી પણ જો અહીંયા ટોયઝ આપેલું છે ઓકે તો તમે એનો આન્સર શાનાથી આપશો વીથી બરાબર મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ યુથી પ્રશ્ન પૂછવામાં આવે તો એનો આન્સર હંમેશા આઈ અથવા વી થી આપવામાં આવે છે જો એક વચન હોય ઓકે તો આઈ અને બહુ વચન હોય તો વીનો ઉપયોગ કરવાનો છે અહીંયા મિત્રો બહુ વચન આપેલું છે ટોયઝ આપેલું છે ઓકે યુ હેવ ટોયઝ કે તમારી પાસે રમકડા છે તો એનો આપણે પ્રશ્ન આઠ વાક્ય બનાવીશું હેવ યુ ટોયઝ ઓકે અહીંયાથી હેવ આ સાઈડ જતું રહેશે અને યુ સાઈડ હવે જ્યારે હેવ યુ ની જગ્યાએ આવે તો એવો કેવો મૂકવાનો છે મિત્રો કેપિટલ અને જે અહીંયા યુ કેવો થઈ જશે યુ નો જે વાય હશે એ સ્મોલ લેટરમાં લખવાનો છે હેવ યુ ટોયઝ અને વાક્યના અંતે શું કરવાનું છે પ્રશ્નાર્થ ચિહ્ન યસ વી હેવ ઓકે અહીંયા બહુ બધા છે આપણે સમજ્યા કે યુ નો આન્સર આઈ અથવા વી થી આપવાનો છે તો યસ વી હેવ નો વી હેવ નોટ અથવા તો એનું શોર્ટ ફોર્મ પણ તમે યુઝ કરી શકો છો નો વી હેવન્ટ બરાબર સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ સીમા હેઝ અ પેન એટલે સીમા પાસે પેન છે તો હેઝ ઓકે હેઝ પહેલાં આવી જશે અને હેઝની જગ્યાએ સીમા અને સીમાની જગ્યાએ હેઝ અહીંયા હેઝનો એજ કેવો કરવાનો છે મિત્રો કેપિટલ હેઝ સીમા અ પેન વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન તો યસ હવે મિત્રો સીમાનું સર્વનામ શું કરવામાં આવે છે શી ઓકે યસ શી હેઝ નું શી હેઝ નોટ અથવા તો હેઝ નોટનું શોર્ટ ફોર્મ કરવામાં આવે છે હેઝઅન્ટ બરાબર મિત્રો શોર્ટ ફોર્મ પણ તમે યુઝ કરી શકો છો પણ એનું સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો ઓકે મિત્રો હેવન્ટ એન્ડ હેઝન્ટનો ઓકે હવે આપણે એને જ લગતી એક્સરસાઇઝ જોઈ લઈએ અહીંયા જોઈએ વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવી યસ અને નો વડે ઉત્તર આપો ફર્સ્ટ જોઈએ દે હેવ કાઇટ્સ ઓકે કે તેમની પાસે કાઇટ છે તો દે ની જગ્યાએ હેવ અને હેવની જગ્યાએ ધે ઓકે અહીંયા હેવ અહીંયા પ્લેસ લઈ લેશે અને ધે અહીંયા કાઇટ પોતાની પ્લેસ પર જ રહેશે અને વાક્યના અંતે શું કરવાનું છે પ્રશ્નાર્થ ચિહ્ન હેવ ધે કાઇટ્સ તો યસ દે હેવ નો દે હેવન્ટ યા તો હેવ नॉट बुज करो आई हेव अ न्यू शर्ट मरी पे नव शर्ट है तो हेव आई अव शर्ट मरी पास नव शर्ट है तो यस आई हेव नो आई हेवट बराबर एज रीते तीजा नंबर एक्जाम क्वेश्चन जो है सोहन हेज अ बेट के सोहन पास बेट है तो हेज सोहन अ बेट वक्य शू प्रश्नार्थ चिन्ह यस He has નો no, he hasn't હવે મિત્રો અહીંયા જ્યારે નામ આપ્યો તો નામનો જો બોય હોય તો આપણે બોય માટે હી વાપરીએ છીએ અને જો ગર્લ હોય તો ગર્લ માટે શું વાપરીએ છીએ આપણે શી વાપરીએ છીએ